કોરોનાના લોકડાઉન પછી અનલોક 1 ની અંદર જ્યારે મંદિરો ખુલ્યા છે ત્યારે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, સાથે જ સોમનાથ મંદિરમાં નવી ધજા પણ ચડાવી હતી. તો કોરોનાથી લોકો જીતે અને ગુજરાત કોરોના મુક્ત થાય તેવી મુખ્યપ્રધાને પ્રાર્થના કરી હતી. આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી સહપરિવાર આવી પહોંચ્યા હતા. ગઈકાલે રાત્રે સોમનાથમાં રાત્રિ રોકાણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, સાથે સોમનાથ મહાદેવની ધજા પૂજા પણ કરી હતી અને મંદિરના અંદર સહપરિવાર સોશિયલ જાળવી સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારની અંદર થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાબતે જરૂરી તેઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ વ્યવસ્થિત રીતે ખેડૂતોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કાઢવા આશ્વાસન આપ્યું હતું. પાયલ બાંભણિયા, ZS TV, ગીર સોમનાથ. મંદિરો ખોલ્યા ત્યારથી ઈચ્છા હતી કે સોમનાથ મંદિરે જઈને સોમનાથ દાદા પાસે દર્શન કરવા અને પ્રાર્થના કરવી કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત બને અને ગુજરાતની પ્રજાની રક્ષા કરે. અને આજે સવારે સદભાગ્ય પ્રાપ્ત થયું, દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત થાય અને લોકોની રક્ષા થાય. સાંજે મેં જિલ્લા વહીવટીતંત્રના બધા અધિકારીઓ સાથે, ડૉક્ટરો સાથે બેઠક કરી અને જે સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પૂરું સર્વેલન્સ, તકેદારી અને લોકોના ઘરે ઘરે જઈને જ દવા આપવામાં આવે કે જેથી કરીને કોરોનાગ્રસ્ત ન બને અને કોરોના જેને અસર થઈ છે એને હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળે, ઓછામાં ઓછું મૃત્યુ થાય, એ બધી આખી સ્ટ્રેટેજી અને ચર્ચા એના અધિકારીઓ સાથે કરી છે. સર, સોરઠની અંદર ભારે અતિવૃષ્ટિ થઈ છે, ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને એ લોકો આપની પાસે સર્વે અથવા મદદની અપેક્ષા રાખે છે, શું કહેશો? નહીં, દર વખતે આ વ્યવસ્થા છે જ. જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આપણી સરકારની સર્વેની જે ટીમો હોય છે, કરતી હોય છે, જ્યાં ક્યાંય નુકસાન થયું હશે ત્યાં ધારાધોરણ મુજબ ચોક્કસ અમે